ભગવાનના રથ છે એ પરત નિજ મંદિર તરફ ફરી રહ્યા છે. હવે ઘીકાંટા વિસ્તારમાં પણ ભગવાનના રથ આવી પહોંચશે. ત્યાં કેવો માહોલ છે અને ભક્તોમાં કેટલો ઉત્સાહ છે હજુ પણ? અત્યારે હાલમાં પણ તમે જોઈ રહ્યા છો અંધારું થવા આવ્યું છે, પણ ભક્તો છે તેમાં આનેલો ઉત્સાહ જે છે એ જોવા મળી રહ્યો છે. જોઈ શકો છો આપને ભાવિ ભક્તોના આપણે દર્શન કરાવી છે, કારણ કે અહીંયા આગળ કહી શકાય કે આ જે ભક્તો જે છે કે જે ભગવાનના દર્શન કરવા માટે અહીંયા આગળ કષ્ટી વેઠી રહ્યા છે. ભીડભાડમાં અત્યારે તમામ ભક્તો જે છે અત્યારે રાહ જોઈ રહ્યા છે. જોઈ શકાય છે કે તમામ લોકો જે છે કે તેઓ અત્યારે પરિવારના સાથે રહીને અત્યારે ભગવાનની દર્શન માટે અત્યારે રાહ જોવામાં આવી રહી છે. ત્યારે આ ઘીકાંટા વિસ્તાર જે છે તે વિસ્તારના આપણે દર્શકો બતાવીશું કે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે છે કે તેઓ અત્યારે અહીંયા એકઠા થઈ ચૂક્યા છે. જોઈ શકાય છે કે જે લોકો પોતાના બાળકોની સાથે રાખીને અત્યારે દર્શન કરવા માટે આવી રહ્યા છે. આટલી ભીડ હોય છે નોર્મલ છતાં કે ભગવાનના દર્શન કરવાનો લાભ જે છે તે ચૂકવો ના જોઈએ તેને લઈને જ અત્યારે તમામ ભાવિ ભક્તો જે છે કે તેઓ અત્યારે અહીંયા દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. જ્યારે ભગવાન અત્યારે પોતાના પરત મંદિરમાં જઈ રહ્યા છે ત્યારે તેઓની રાહ જોઈ રહ્યા છે. તેથી કહી શકાય કે અનેક લોકો થાકેલા પણ ચહેરા જોવા મળી રહ્યા છે, પરંતુ ભગવાનની ભક્તિ અને કહી શકાય કે ભગવાન સાથેનું જે હિતપ્રેમ જે છે કે જેને લઈને અત્યારે ભગવાનના જે રાહ છે તેમાં અનેરી ખુશી જોવા મળી રહી છે. જોઈ શકો છો કે મોટી સંખ્યામાં તમામ લોકો જે છે કે પોતાના બાળકોની સાથે રાખીને અત્યારે અહીંયા આગળ આ પ્રકારે ક્યારના રાહ જોઈ રહ્યા છે. અને જ્યારે ભગવાન જે છે કે તેઓ અત્યારે નગર જગ્યાએથી પરત આવે પોતાના નિવાસ સ્થાને જઈ રહ્યા છે, નિર્જ મંદિરે જઈ રહ્યા છે, ત્યારે તેઓની રાહ જે છે તે જોઈ રહી છે. જે રીતે ભક્તોની જે કહી શકાય કે સવારથી લઈને સાંજ પડતા લાગ્યું હોય કે જાણે થાક હોય, પરંતુ ક્યાંકને ક્યાંક આ વનેરો ઉત્સાહ જે છે તે વધતો જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભક્તોમાં કંઈ કોઈપણ પ્રકારે થાકનો અનુભવ લાગતો નથી. ત્યારે હાલમાં જે ભાવિ ભક્તો જે છે કે તેઓ અનેરી ખુશી મનાવી રહ્યા છે અને હજુ પણ ભગવાનના દર્શનની રાહ જોઈ રહ્યા છે. બિલકુલ છે, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. તો હવે થોડી જ વારમાં ભગવાનના રથ ઘીકાંટા વિસ્તાર